હેલો મિત્રો, હું નિશાંત કતીરા કતીરા ક્લાસીસ વતી તમારું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ભણશું પ્રકરણ 12 રચના. અગાઉના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 12.1ની રચના ભણી, હવે આ વિડીયોમાં આપણે ભણશું સ્વાધ્યાય 12ની રચના. સ્વાધ્યાય 12ની બધી જ રચના વર્તુળ પર આધારિત છે, જે ખૂબ જ સરળ છે. તો ચાલો શરૂ કરીએ સ્વાધ્યાય 12ની પ્રથમ રચના. 5 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. વર્તુળના કેન્દ્રથી 8 સેમી દૂર આવેલ બિંદુમાંથી વર્તુળને 2 સ્પર્શકો દોરો અને તેમને માપો. સૌ પ્રથમ પક્ષ, એક કેન્દ્ર અને 5 સેમી ત્રિજ્યાવાળો વર્તુળ દોરો તથા વર્તુળના બહિર્ભાગમાં બિંદુ બી એવું લો જેથી એ બી બરાબર 8 સેમી હોય. ત્યારબાદ કૃત્ય, બીમાંથી એ કેન્દ્ર અને 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળને 2 સ્પર્શકો દોરવા છે તથા તેમની લંબાઈ માપવી છે. હવે આપણે દોરીએ રચના. સૌ પ્રથમ આપણે 5 સેમી ત્રિજ્યાવાળો વર્તુળ દોરશું. આ 5 સેમી ત્રિજ્યાવાળો વર્તુળ જેને આપણે કેન્દ્રને નામ આપીએ એ. ત્યારબાદ 8 સેમી માપવાળો આપણે રેખાખંડ દોરીએ. બિંદુ એમાંથી 8 સેમી માપવાળો રેખાખંડ જેને નામ આપીએ રેખાખંડ એ બી. ત્યારબાદ રેખાખંડ એ બીના આપણે લંબ દ્વિભાજક દોરશું. હવે લંબ દ્વિભાજક એટલે શું? તો લંબ દ્વિભાજક એટલે રેખાખંડ એ બીનું અડધાથી વધુ માપ લઈ એ અને બીને વારાફરતી કેન્દ્ર લઈ 2 ચાપ ઉપર દોરવાના, 2 ચાપ નીચે દોરવાના. ખૂબ જ સરળ છે. અડધાથી વધુ ગમે એટલું માપ, સ્કેલ ઉપર માપવાની જરૂર નથી, અડધાથી વધુ માપ લઈ લો. એને કેન્દ્ર લઈ 1 ચાપ ઉપર, 2 ચાપ નીચે. બીને કેન્દ્ર લઈ 1 ચાપ ઉપર અને 2 ચાપ નીચે. વધારે મોટા ચાપ દોરાઈ ગયા હોય તો એને બગાડી દો. હવે આપણે આ ચાપને જોડી દઈએ. અને એના મધ્યબિંદુને નામ આપીએ એમ. બસ, તો આ થયું આપણું લંબ દ્વિભાજક. હવે એમને કેન્દ્ર લઈ એમ જેટલી ત્રિજ્યા લેવાની. એમ જેટલી ત્રિજ્યા એટલે આ માપને આપણે એડજસ્ટ કરવો પડશે એમ એ જેટલું અથવા એ એમ જેટલું. અને હવે આપણે વર્તુળ દોરી. આ જે વર્તુળ દોરશું એ બીમાંથી જ પસાર થશે. જો બીમાંથી પસાર ન થતું હોય તો ક્યાંક આપણી ભૂલ થઈ ગઈ છે. તો આ બની આપણી રચના. લાસ્ટ પોઈન્ટ બાકી છે અને એ છે સ્પર્શક દોરવાનું. બીમાંથી આ બંને વર્તુળ જ્યાં ભેગા થાય છે ત્યાં આપણે સ્પર્શક દોરશું. આ સ્પર્શકને નામ આપીએ કિરણ બી એક્સ અને આ સ્પર્શકને નામ આપીએ કિરણ
dy. તો આ થઈ આપણી પ્રથમ રચના. હવે જોઈએ રચનાના મુદ્દા. પ્રથમ મુદ્દો છે, એક કેન્દ્ર અને 5 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોર્યું અને AB બરાબર 8 સેમી થાય તેવું બિંદુ B વર્તુળના બહિર્ભાગમાં લીધું. રેખાખંડ AB દોર્યો, ત્યારબાદ રેખાખંડ ABનો લંબ દ્વિભાજક રચી તેનું મધ્યબિંદુ M મેળવ્યું. M કેન્દ્ર અને M એ ત્રિજ્યાવાળું વર્તુળ રચ્યું, જે A કેન્દ્ર અને 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળને X અને Yમાં છેદે છે. ત્યારબાદ કિરણ BX અને કિરણ BY એમ બે સ્પર્શક દોર્યા, જેમની લંબાઈ આશરે 6.2 સેમી જેટલી છે. મિત્રો, બીજી રચના સેમ આ પ્રથમ રચના જેવી જ છે, જે તમારે દોરવાની અને પ્રેક્ટિસ કરવાની.